ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ઓકે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ, જેના આપણે દાખલાઓ છે એ આગળ વધીએ તો દાખલા નંબર 3.9 એની રકમ મિત્રો આપણે ટેક્સ્ટબુકની અંદર જોવાની છે, જેમાં રકમ આપી છે કે બે સમાંતર રેલવે ટ્રેક છે એ ઉત્તર દક્ષિણ દિશામાં આવેલા છે. ઓકે, માની લો કે આપણે અહીંયા સામાન્ય રીતે એક નકશો દોરીએ કે ભાઈ આને આપણે પૂર્વ દિશા કહીએ તો આ બાજુની પશ્ચિમ દિશા કહેવાય, આ બાજુ તમે જુઓ તો ઉત્તર અને આ બાજુ દક્ષિણ. તો હું અહીંયા બે એવા રેલવે ટ્રેક દોરું છું કે જેઓ ઉત્તર દક્ષિણ દિશામાં આવેલા છે. ઓકે, તો અહીંયા બે નમૂના માટે મેં બે રેલવે ટ્રેક છે એ અહીંયા દર્શાવું છું. ઓકે, ચાલો, આ છે એ ઉત્તર દિશા છે અને આ છે એ દક્ષિણ દિશા છે. ઓકે, એટલે ઉત્તર દક્ષિણ દિશામાં બે ટ્રેક, ટ્રેક નંબર 1 અને ટ્રેક 2. ઓકે, આ બે ટ્રેક છે એ ઉત્તર દક્ષિણ દિશામાં છે. હવે તમને એવું કીધું છે કે ટ્રેન એ ઉત્તર તરફ છે એ જઈ રહી છે, એટલે આપણે એક ટ્રેન લેવાની છે. માની લો કે અહીંયા હું આ ટ્રેન એ લઉં. ઓકે, આ ટ્રેન છે એ કઈ દિશામાં ગતિ કરી રહી છે? તો કે ઉત્તર દિશામાં, એટલે આગળ તરફ. કેટલાની ઝડપથી? તો કે 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. ઓકે, એટલે હું અહીંયા ટ્રેન એનો જે વેગ છે એ 54 કિલોમીટર પ્રતિ કલાક છે એ આપવામાં આવેલો છે. જે લખું છું ટ્રેન એનો વેગ જે ઉત્તર દિશામાં શું કરી રહી છે? ગતિ કરી રહી છે. તથા ટ્રેન બી દક્ષિણ દિશામાં, એટલે બીજી એક ટ્રેન છે, દાખલા તરીકે એને કહીએ બી ટ્રેન, તો એ ટ્રેન બી દક્ષિણ દિશામાં કેટલાની ઝડપથી? તો કે 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી રહી છે, જે નીચે તરફ જઈ રહી છે. ઓકે, એટલે બંને ટ્રેન ટૂંકમાં કેવો હોય તો કેવી દિશામાં? પરસ્પર વિરુદ્ધ દિશાઓમાં સહી ગતિ કરી રહી છે. તો તમને અહીંયા પ્રથમ એવું પૂછવામાં આવેલું છે કે એ સાપેક્ષ બીનો વેગ શોધવાનો છે. એનો મતલબ એવો થયો કે ટ્રેન એની સાપેક્ષ ટ્રેન બીનો વેગ શોધવાનો છે. તો મિત્રો, આપણે સાપેક્ષ વેગની વાત કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે આપણે દક્ષિણથી, ઓકે, ઉત્તર દિશા છે એને આપણે ધન ગણીએ. આમાં કોઈ પણ આપણે કોઈ ધન દિશા કે ઋણ દિશા નક્કી કરવી પડશે સામાન્ય રીતે. તો આપણે સામાન્ય રીતે ઉપરની જે દિશા છે એને ધન કહીએ. ઓકે, તો નીચેની કઈ કહેવાય? ઋણ ગણવામાં આવે મિત્રો. તો અહીંયા ટ્રેન એ છે એ કઈ દિશામાં ગતિ કરી રહી છે? તો કે ઉપર તરફ. એટલે ટ્રેન એની જે ગતિની જે દિશા છે એ કઈ લેશું આપણે? તો કે પ્લસ લેશું. જ્યારે ટ્રેન બી કઈ દિશામાં ગતિ કરે છે? તો કે નીચે તરફ. એટલે એની જે ગતિની જે દિશા છે એ કેવી લેશું આપણે? ઋણ. ટૂંકમાં જો કેવું હોય તો આપણે અહીંયા ઉપરની ધન વાયક્ષ અને નીચેની ઋણ વાયક્ષ થાય. તો એ પ્રમાણે અહીંયા અક્ષની પસંદગીના આધારે હું એ લઉં છું કે અહીંયા પ્લસ 54 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, પણ મિત્રો આપણે જોઈએ તો આ 54 કિલોમીટર છે પ્રતિ કલાક, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો પડે, કારણ કે આપણો જે એકમ છે SI એકમ, એમાં અંતર કે વેગ છે એ મીટર પ્રતિ સેકન્ડમાં હોય. તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો કેવી રીતે મિત્રો? તો કિલો, તો જોઈએ અહીંયા આપણે, કિલો એટલે થાય 10^3. ઓકે, મેં તમને ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પાઇકો, ફેમટો એ શીખવાડીશું, અને એ પણ આપણે એમાં કિલો એટલે 1000 થાય, એટલે 10^3 એને 1000 કહેવાય. ઓકે, તો આ કિલોમીટરમાંથી શેમાં થઈ ગયું? મીટરમાં.
અને ભાંગ્યા કલાક છે, કલાકને સેકન્ડમાં કરવું તો એક કલાકની સેકન્ડ કેટલી થાય? તો કે 3600, એટલે ભાંગ્યા 3600 સેકન્ડ. તો મિત્રો આ થઈ ગયો મીટરના છેદમાં સેકન્ડ. હવે 54 × 10³ ને એટલે 54,000 થાય, એને ભાંગ્યા તમે 36 કરો તો એનો જે જવાબ તમને આવશે એ 15 આવશે. કેટલો આવશે મિત્રો? 15 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ત્યારબાદ આપણે અહીંયા લેશું વેગનું મૂલ્ય ટ્રેન બીનું. પણ મેં તમને કીધું એમ કે ટ્રેન બી કઈ દિશામાં આવી રહી છે? તો કે દક્ષિણ દિશામાં જઈ રહી છે. તો આની દિશાને આપણે કેવી લેશું? ઋણ લેશું. ઉપરની દિશાને ધન લેશું, કારણ કે વેગનું મૂલ્ય આપણને ખબર છે કે વેગ સદિશ રાશિ છે એટલે દિશા દર્શાવવી પડે. એટલે અહીંયા ઋણ લેશું, 19 કિલોમીટર પ્રતિ કલાક. હવે આને પાછું ફરી વખત કિલોમીટરમાંથી સેકન્ડમાં ફેરવું, મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો -90 કિલોમીટર, એટલે કહેવાય 10³ મીટર. ઓકે, અને છેદમાં કલાકને સેકન્ડમાં એટલે 3600. તો આનો જવાબ મિત્રો જો તમે આપો તો 90,000 × 36 કરો એટલે છેદ ઉડાડો એટલે 25 જો કે થાય આમ જોઈએ તો. ઓકે, તો 25 વડે ભાગ હાલે અને તમારો જે જવાબ છે એ મિત્રો -25 મીટર પ્રતિ સેકન્ડ મળે. ઓકે, તો આ આપણે VA અને VBના મૂલ્યોને મીટર પ્રતિ સેકન્ડમાં અને VBના પણ મીટર પ્રતિ સેકન્ડમાં મેળવ્યો. હવે આપણે શોધવાનું શું છે? એની સાપેક્ષે બીનો વેગ, એટલે કે ટ્રેન એ જે છે એની સાપેક્ષે બીનો વેગ જો શોધવો હોય તો મેં તમને કીધું એમ કે સાપેક્ષ વેગ માટેનું સૂત્ર છે એ આપણે જોયું કે સાપેક્ષ વેગ નું સૂત્ર આવું છે, VBA બરાબર VB-VA. આનો મતલબ શું થાય? મેં તમને કીધું પેલું હોય ઓકે એને નો વંચાય અને બીજું છે એને ની, એટલે આને કહેવાય નો ની. નીનો મતલબ શું થાય? એની સાપેક્ષ બીનો વેગ. ઓકે, એટલે શું? VBA. અને અહીંયા બી અહીંયા હોય પહેલાં તો અહીંયા VB લખવાનું, અહીંયા પછીનો એ છે એટલે માઇનસ કરીને VA લખવાનું. ઓકે, અથવા તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ આમ નહીં પણ તમને બીની સાપેક્ષે એનો વેગ કીધો હોત તો તમે આને આવી રીતે લખી શકત, VAB બરાબર VA-VB. આ જે છે એ બીની સાપેક્ષે એનો વેગ એવું દર્શાવે, એટલે અહીંયા થાય ની અને અહીંયા આવે નો. પણ આપણને શોધવાનું કીધું નથી, જાતે તમારે સ્વ પ્રયત્નથી શોધી શકો. ચલો આપણે કિંમત મૂકીએ તો VB ની કિંમત કેટલી છે? તો કે -25. તો કિંમત મૂકો -25, માઇનસની નિશાની VBAની. VBA કિંમત કેટલી? તો કે 15 છે એટલે 15 મૂકો. તો -25 અને -15 જો તમે સરવાળો કરો, કારણ કે માઇનસ પ્લસ થશે, તો 25 અને 15 થાય 40, મોટાની નિશાની તો માઇનસની 40 મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ એવો થયો મિત્રો કે અહીંયા જે સાપેક્ષ વેગ છે એ ઋણ દિશામાં છે, એટલે કે ઉત્તર દિશાના નથી પણ ક્યાં છે? દક્ષિણ દિશામાં આવેલો છે. ઓકે, એટલે જે દક્ષિણ દિશામાં આવેલ છે. ઓકે, ચલો મિત્રો હવે આપણે એની અંદર બીજો પ્રશ્ન પૂછવામાં આવેલો છે, બીની સાપેક્ષે જમીનનો વેગ. ઓકે, બીની સાપેક્ષ જમીનનો વેગ. હવે આપણે સાપેક્ષ વેગમાં મિત્રો જોયું છે કે જમીનની સાપેક્ષે બીની સાપેક્ષે જમીનનો વેગ કેવી રીતે શોધવો. ઓકે, તો હું અહીંયા એનું એક સૂત્ર લખું છું કે VGB આ જમીન, બી એટલે જમીન અને જી એટલે જમીન. ઓકે, તો નો થઈ ગયો નોની.
ગ્રાઉન્ડ, ઝી એટલે ગ્રાઉન્ડ થાય, આપણે જ્યાં જમીનની સાપેક્ષે લઈશું ત્યાં ઝીનો સિમ્બોલ વાપરીશું, એટલે વી ઝી બી. તો આને લખાય વી ઝી માઇનસ વી બી, આવું થશે મિત્રો. પણ આપણે જોઈએ જમીન છે એ હંમેશા કેવી હોવાની, તો કે સ્થિર, એટલે એનો વેગ શૂન્ય હશે. ત્યારબાદ માઇનસની નિશાની, ઓકે, વી બી, વી બી એટલે દક્ષિણ દિશામાં બી જે ટ્રેન ગતિ કરી રહી છે એની ઝડપ, અને એની ઝડપ છે માઇનસ 25. તો આપણે ઋણની નિશાની સાથે લઈશું અને માઇનસ 25 કિંમત મૂકીશું, તો આપણો જવાબ આવશે પ્લસ 25 મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ એવો થયો કે અહીંયા જમીનની સાપેક્ષે જે વેગ છે બીનો એ કેવો છે, ઉત્તર દિશામાં આવેલો છે. ઓકે, ચાલો એના પછી સી. ટ્રેન એની સત પર તેની જ ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે એક ટ્રેન અહીંયા હોય દાખલા તરીકે, ઓકે, આ ટ્રેન છે એ, એની સત એટલે ઉપરનો ભાગ છે. હવે એની ઉપર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે માની લો કે ટ્રેન છે એ આ દિશામાં ગતિ કરી રહી છે, ઓકે, તો એની સત ઉપર એટલે એની ઉપર અહીંયા ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટરની ઝડપથી દોડતા વાંદરાનો વેગ છે એ શોધવાનો. એટલે વાંદરો કઈ દિશામાં ટ્રેન ઉપર ગતિ કરતો જાય છે, તો કે ટ્રેન જે દિશામાં ગતિ કરે છે આ વાંદરો છે, ઓકે, અને આ ટ્રેનની ગતિ, પરસ્પર બે વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે. તો આપણે સાપેક્ષ વેગ શોધવાનો છે. તો આપણે સૌ પ્રથમ જોઈએ કે ભાઈ કેવી રીતે જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ શોધવો પડે, ઓકે, પછી આપણે એની સાપેક્ષે જોઈએ, તો એના આધારે આપણને વેગ મળે. જોઈએ કે સી આપણો જે પ્રશ્ન છે એનું સોલ્યુશન મેળવીએ, ઓકે. તો સી, જેમાં ટ્રેન એ ની સત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, ઓકે, દોડતા વાંદરાનો વેગ જમીનની પર ઊભી રહેલ વ્યક્તિ સાપેક્ષ શોધો. ઓકે, આપણે વ્યક્તિની સાપેક્ષ, તો સૌથી પહેલાં જમીનની સાપેક્ષ વાંદરાનો જે વેગ છે એ આપણને ખબર નથી, એટલે ધારી લઈએ કે ધારો કે જમીનની, આપણને ટ્રેનની સાપેક્ષ આપ્યો છે, ઓકે, વાંદરાનો, પણ જમીનની સાપેક્ષ વાંદરાનો વેગ વી એમ છે, એમ એટલે મંકી, ઓકે, છે, એની સાપેક્ષ વાંદરાનો વેગ હવે શોધીએ, તો એની સાપેક્ષ એ એટલે ટ્રેન, ઓકે, ટ્રેન એની સાપેક્ષ વાંદરાનો વેગ, તો એને વી એમ એ કહેવાય, એની સાપેક્ષ વાંદરાનો વેગ, એટલે કે વી એમ માઇનસ વી એ, આવું આપણું સૂત્ર થશે. પણ મિત્રો આપણને આ જે મૂલ્ય છે વી એમ એ ઓલરેડી અહીંયા આપી દેવામાં આવ્યું છે, કેટલું, 18 કિલોમીટર, ઓકે, 18 કિલોમીટર પ્રતિ કલાક, પણ એ વિરુદ્ધ દિશામાં છે, એટલે 18 કિલોમીટર પ્રતિ કલાક છે એને આપણે શેમાં ફેરવી નાખીએ, તો મીટર પ્રતિ સેકન્ડમાં, એટલે 18 × 10³ છેદમાં 3600, તો 18 × 2 = 36 થાય, ઓકે, અને 200 થાય, તો આનું સાદુરૂપ જો તમે આપો તો 0.005 આવશે, પણ એને × 10³ છે એટલે -5 મીટર પ્રતિ સેકન્ડ આપણો આ જવાબ મળ્યો. ચાલો, પણ આપણે શોધવાનું શું છે, તો કે ઊભી રહેલ વ્યક્તિની સાપેક્ષે, ઓકે, જમીન ઉપર ઊભી રહેલ વ્યક્તિની સાપેક્ષે જે વાંદરાનું
વેગ છે એ વી એમ શોધવાનો છે. ઓકે, આપણે તો આ વી એમ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે કે વી એમ એ બરાબર વી એમ માઇનસ વી એ. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કરીએ તો વી એમ એ માંથી આપણને વી એમ એ આપેલું છે કેટલું છે, તો કે માઇનસ પાંચ, એટલે લખો માઇનસ પાંચ. ઓકે, ત્યારબાદ બરાબર વી એમ આપણે શોધવાનો છે માઇનસ વી એ બરાબર. ઓકે, ટ્રેન છે એનો તો આપણને પંદર આપ્યો જ છે, એટલે પંદર મીટર પ્રતિ. ચાલો હવે આપણે આમાંથી વી એમને કરતાં બનાવવું હોય તો માઇનસ પંદર છે એ બરાબર ને આ બાજુ આવે એટલે કેટલા થાય, તો કે પ્લસ પંદર થાય વી એમ. તો વી એમ બરાબર કેટલા કહેવાય, તો કે પંદરમાંથી પાંચ જાય એટલે દસ મીટર પ્રતિ સેકન્ડ મીટર. તો આ આપણો શું આવી ગયો, ઝડપ, જે શું બતાવે છે, જમીનની સાપેક્ષ પર ઊભા રહેલ વ્યક્તિ ની સાપેક્ષ વાંદરાની ઝડપ. ઓકે મિત્રો, તો આ આપણા દાખલા થયા ઉદાહરણના, અને હવે પછી આપણે જોઈએ સ્વાધ્યાયના વિવિધ દાખલાઓ છે એની પણ આપણે ચર્ચાઓ કરવાના છીએ.